अंबापुरा गामे आवेला गुजरात पिडकेर कंपनी विरुद्ध आवेदन आपी कलेक्टर कचेरी खाते करी रजूआत। अंबापुरा गाम नजीक आवेल कंपनी ना प्रदूषण थी गाम लोको परेशान छे। गाम लोको द्वारा अनेक बार रजूआत करवा छता तंत्र मौन छे। ग्राम जनों नू कहवु छे के मैसाणा तालुकाना अंबापुरा गाम नजीक आवेली गुजरात पेडकेर कंपनी द्वारा प्रदूषण फैलावी रहा होवानी गाम लोको द्वारा अवारनवार फरियाद छे। गामना खेतरोमा पाक ने पण भारे नुकसान थई रह्यु छे अने पाणी थी गामना लोकोने अनेक नुकसान थई रह्यु छे, जेना अनुसंधाने गाम लोको द्वारा मोटी संख्या में भेगा थई कलेक्टर कचेरीए आवेदन आपी रजूआत करवामां आवी हती। पटेल भरतभाई त्रिभुवनदास। अमारे आ जे कंपनी गुज फीड केर कंपनी जे बनी छे ए कंपनी अंदर थी जे जरीब जे वायु निकले छे एना कारण थी पहला तो लोकोना स्वास्थ्य उपर बहु ज असर थई रही छे, खतरा रूप बनी गयु छे। हवे खेती लायक जमीन में आ लोकोए एने करी अने पछी ए लोकोए त्यां आगळ कंपनी बनाई ऊभी करी छे। बधी जमीन खेती लायक ज छे टोटली, अने आ एक बाजू थोड़ुक अमारो गामनो खराबानो जमीन छे एनी अंदर जंगल छे, जंगल ये विस्तार छे, કેમિકલ છોડવામાં જ આવે છે અંદર, વાયુ તો રિએક્શન થતું હશે એના કારણથી એ લોકો એ ગેસ છોડવામાં આવે છે, પ્રવાહી પણ અંદર એ પ્રવાહીનું જે કામ છે એ બધું અંદર કંપનીની અંદર કરે છે, પણ જે છોડવામાં આવે છે એ સીધું હવામાં છોડવામાં આવે છે। ઠાકોર નવીનજી ભીખાજી, હું ગામ રહું દિવાનપુરા, મારા ગામની સીમારામાં છેલ્લા 6 વર્ષથી ગુજરાત ફીડકેર નામની કંપની છે, તે રાત્રે જ્યારે ગેસ છોડે છે એના લીધે પાણીને એના લીધે અમારા આજુબાજુનું વાતાવરણ ખરાબ થાય છે, અમારે ખેતીને નુકસાન થાય છે। હું ખુદ ફૂલનું વાવેતર કરું છું, મારા ફૂલના પાકોને પણ વિકસિત અસર થઈ છે અને અમારા નાના નાના બાળકોને ગેસી જ્યારે ગેસ છોડવાથી નુકસાન પહોંચે છે। અમે 19 જગ્યાએ અરજી એ કરી છીએ અને જો આનો કોઈ ઉકેલ નહીં મળે તો અમે ભૂખ હડતાલ કરવા પણ પેરાઈશું। ગુજરાત ગેસ કંપની આવેલી છે તેના લીધે અમને ઘણું નુકસાન થાય છે, તો રાત્રે જે દિવસે ગેસ છોડે દિવસે શ્વાસ લેવામાં તકલીફ થાય છે, છાતીમાં પડતા થાય છે, વખો પડે છે, નાના બાળકોને બહુ ઊંઘ નથી આવતી, બાળકો આ ગેસ સહન કરી શકતા નથી અને પ્રદૂષણના કારણે અમારો બધો જ પાક હોય ને તે સુકાઈ જાય છે, એમાં લીંબુડી ચીકુડી દરેક વસ્તુ સુકાઈ ગયું, ઝાડ લીમડા કોઈ બી ઝાડ અહીંયા થતું જ નથી। જો કે કંપનીની મુલાકાત લેતા કંપનીના જવાબદાર કર્મચારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારી કંપની પશુ આહારનું ઉત્પાદન કરવામાં આવે છે, જેમાં કોઈ પણ પ્રકારનું હાનિકારક કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી, તેમજ અમારી કંપનીમાં વખતો વખત સરકારના પ્રદૂષણ વિભાગ દ્વારા જીપીસીબી દ્વારા સેમ્પલ ચકાસણી પણ કરવામાં આવે છે અને અમારી સરકાર નીતિ નિયમ મુજબ સરકારના નીતિ નિયમ મુજબ કામ કરે છે। જોવાનું એ રહ્યું કે હવે સાચું કોણ અને ખોટું કોણ। બીજેપી આપની કંપની ઉપર જે ગામ વાળા આક્ષેપ કરે છે, આપ સની પ્રોડક્ટ કરો છો અને શું છે? હું પશુ આહાર બનાવું છું અને લગભગ છેલ્લા 7 વર્ષથી મારી પ્લાન્ટ અહીંયા દિવાનપુરા ગામમાં છે અને હું પશુ આહાર બનાવું છું, મારો સારો બધો જ માલ સરકારી ડેરીઓ એટલે કે બનાસ, સાગર, સાબર, અમૂલ બધી જગ્યાએ આપું છું। હા બિલકુલ સાહેબ, જીપીસીબીની વિઝિટ નહીં નહીં સાહેબ, મારો આખી પ્રોસેસમાં ક્યાંય પોલ્યુશન ઉત્પન્ન થયું કોઈ જ વસ્તુ નથી અને મારી બનાવવાની પ્રોડક્ટના કારણે પશુ, ખેતી કે માણસ કોઈ પણને નુકસાન થયું કોઈ જ નથી ને તમામ રૂલ રેગ્યુલેશન પ્રમાણે જીપીસીબીના હું આ પશુવાર બનાવું છું। મયુર પંડ્યા, એબી પ્લસ ન્યૂઝ, મહેસાણા। આપ જોઈ રહ્યા છો સત્ય ગુજરાતી, એટલે એબી પ્લસ ન્યૂઝ।